કોરોના સામે લડતા જમીન યોદ્ધાઓને હવાઈ યોદ્ધાઓની એર સેલ્યુટ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ અને બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બંને જગ્યાએ એરફોર્સ દ્વારા બેન્ડ વાદન કરી કોરોના વોરિયર્સ પ્રત્યે સંગીતમય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એરફોર્સ બેન્ડ દ્વારા સારે જહાજે અચ્છા હિન્દુસ્તાન હમારા ધૂન વગાડતા વાતાવરણ ઉર્જામય બન્યું હતું. એરફોર્સના 3SU-13 સુખોઈ યુદ્ધ વિમાનોએ અમદાવાદ શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું હતું. એરોહેડ ફોર્મેશનમાં સુખોઈ વિમાનોની આ ઉડાન લો લેવલ એટલે કે ઓછી ઊંચાઈ પરની ઉડાન હતી. કોરોનાનું સંક્રમણ ખાડવા વિવિધ ક્ષેત્રે અનેક લોકો કોરોના વોરિયર્સ બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ આજે તેમના ખાસ લડાકુ વિમાન દ્વારા દેશની હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરીને કોરોના વાયરસના સેવાને બિરદાવવાની સાથે સાથે તેમના સેવાનો જુસ્સો બુલંદ કર્યો હતો. અમદાવાદ સ્થિત એશિયાના સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા SVP હોસ્પિટલ ઉપર પણ આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પપાંખડીઓ વરસાવીને સેવાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા SVP હોસ્પિટલમાં કોરોના વાયરસના અનેક દર્દીઓનો ઇલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા શુશ્રૂષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે ત્યારે તેમની આ સેવાને સન્માનરૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પવર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્મચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સને વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.